Hello students, welcome back to online classes. I hope you all are fine at your home. I, Fanny Sheik, welcomes you all on behalf of Kyan Manjar Vidyapeeth, Mohua. In our previous lecture, I explained you some of the picture description, and today also I am going to explain few picture descriptions. So now let's start. Here, 10th one is describe the picture in about 10 sentences. હવે આ તમને પિક્ચર જે આપેલું છે તમારે 10 સેન્ટેન્સમાં એને એક્સપ્લેનેશન વિધિન 10-12 સેન્ટેન્સીસમાં એક્સપ્લેનેશન કરવાનું છે. તો આપણે પહેલાં પિક્ચર ધ્યાનથી જોઈ લઈએ. તો પિક્ચરમાં આપણને દેખાય છે કે તમને શર્ટ્સ દેખાય છે, પછી ત્યાં આગળ માણસો દેખાય છે, પાછળ જોઈએ તો તમને પેન્ટ્સ દેખાય છે, પછી એક સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુના ઉપર કપડાં પહેરાવેલા છે અને આજુબાજુમાં લોકો દેખાય છે. તો આપણને ખબર પડી જાય કે આ જે પિક્ચર છે એ શેનું છે, કોઈ પણ દુકાનનું છે જે કપડાં વેચતી હોય કે કપડાંની દુકાન હોય એનું પિક્ચર છે. તો આપણે જોઈએ, ઇટ ઇઝ ધ પિક્ચર ઓફ અ ક્લોથ સ્ટોર. હવે આ જે પિક્ચર છે એ ક્લોથ સ્ટોરનું છે, મતલબ કપડાંની દુકાનનું. ઇન ધ રાઇટ હેન્ડ સાઈડ વી કેન સી અ બોય પોઇન્ટિંગ એટ ધ શર્ટ. આપણી જમણી તરફનો જે ખૂણો છે એ જમણી તરફના ખૂણામાં પર તમને એક છોકરો દેખાશે અને એ છોકરો જે છે એ શર્ટ ઉપર પોઈન્ટ આઉટ કરે છે, મતલબ શર્ટ આંગળી ચીંધીને શર્ટને દેખાડે છે. બિહાઇન્ડ ધેટ બોય અ લેડી ઇઝ વિથ ગોગલ્સ. હવે એની પાછળ તમે જુઓ તો તમને એક લેડી દેખાશે, એક ફિમેલ, એક ગર્લ જે છે એ ગોગલ્સ પહેરેલી હોય એવી તમને દેખાશે. અ મેન્ક્યુ ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ હર. પાછળ જે સ્ટેચ્યુ છે એની વાત કરેલી છે કે લેડી છે એની પાછળ જે સ્ટેચ્યુ છે. તો પહેલાં તમને કઈ વાત કરી કે પહેલાં જમણી સાઈડની આખી કોર્નર છે એ જમણી સાઈડની કોર્નરની વાત કરી દીધી. અ બોય એન્ડ અ ગર્લ આર રનિંગ ઇન ધ મિડલ. હવે વચ્ચે તમે જોવો તો તમને દેખાશે કે એક છોકરો અને છોકરી જે છે એ ભાગી રહ્યા છે, મતલબ રનિંગ કરે છે, મતલબ દોડે છે. સમ પર્સન્સ આર લાઈંગ ઓન ધ કેસ. પછી એ જે છોકરો છોકરી જે આગળ ભાગે છે એની બાજુમાં જે કેસ છે ત્યાં આગળ પર્સિસ, એની ઉપર પર્સિસ તમને પડેલા દેખાય છે. ઇન ધ ડિસ્પ્લે થ્રી મેન્ક્યુઝ, વન ઓફ અ ગર્લ એન્ડ ટુ ઓફ અ બોય. હવે જે ડિસ્પ્લે જે આગળ થાય છે, દુકાન જે છે આપણે જનરલી જોતો હોય કે કપડાંની દુકાન હોય તો એ લોકો સ્ટેચ્યુઝ એ લોકોએ મૂકેલા હોય છે. તો અહીંયા પણ જે ડિસ્પ્લે છે, મતલબ એની આગળ કાચ છે અને કાચની પાછળ જે ડિસ્પ્લે ઉપર બે છોકરા અને એક છોકરી જે છે એનું પૂતળું અથવા તો સ્ટેચ્યુ આપણે કહી શકીએ એ દેખાય છે. અ ફેમિલી ઇઝ એન્ટરિંગ ધ શોપ. પછી આપણે દરવાજા ઉપર જોઈએ તો દરવાજા ઉપર એક આખું ફેમિલી જે છે એ દુકાનની અંદર પ્રવેશી રહ્યું છે. ધ મેન ઇઝ યોનિંગ. યોનિંગ મતલબ એમાં આપણે જે લોકો એન્ટર થાય છે એમાંથી એની સાથે જે એક પર્સન છે, એક મેન છે, એક માણસ છે એ યોન કરે છે. યોન કરે છે મતલબ કે બગાસા ખાય છે. તો પછી નેક્સ્ટ આપેલું છે ધ લેડી લુક્ડ પ્લીઝડ. અને જે લેડી એન્ટર થાય છે એ પ્લીઝડ એકદમ સંતુષ્ટ રીતે અંદર પ્રવેશે છે. શી ઇઝ હેવિંગ અ પર્સ હેંગિંગ ટુ હર શોલ્ડર. હવે જે લેડી એન્ટર થાય છે એના શોલ્ડર પર, એના ખભા ઉપર એક પર્સ ટીંગાડેલું છે. ધ બોય ઇઝ વિયરિંગ પેન્ટ એન્ડ અ ટાઈ, પેન્ટ શર્ટ એન્ડ અ ટાઈ. હવે જે બોય એની સાથે એક છોકરો અંદર આવે છે, એક નાનો બાળક જે છે એને શર્ટ પેન્ટ અને ટાઈ પહેરેલી દેખાય છે. ટુ ચિલ્ડ્રન આર પ્લેઇંગ હાઈડ એન્ડ સીક ઇન ઇન ધ સ્ટોર. મતલબ આજે એમાં એક વર્ડ જે છે એ કટ થઈ ગયો છે કે ટુ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ હાઈડ એન્ડ સીક ઇન ધ, પછી ત્યાં આગળ તમે શોપ જે છે એવું લખી નાખજો. મતલબ દુકાનની અંદર બે છોકરાઓ હાઈડ એન્ડ સીક, હાઈડ એન્ડ સીક રમતા હોય મતલબ છુપા છુપી રમતા હોય એવું આપણને દેખાય છે. તો એમાં શોપ વર્ડ જે છે એ કટ થઈ ગયો છે, તો એ તમે ત્યાં આગળ તમે તમારી જાતે લખી નાખજો. ઇટ ઇઝ અ નાઇસ સીન. અને આજે આખું સીન જે છે એ ખૂબ જ સરસ છે. હવે નેક્સ્ટ જે પિક્ચર છે એ તમે ધ્યાનથી જુઓ. હવે આ જે પિક્ચર છે તમે સ્ક્રીન ઉપર જોવો છો એ બહુ જ સિમ્પલ પિક્ચર છે, એમાં ત્રણ જ પર્સન્સ તમને દેખાય છે. બોય જે છે એની પાસે અમુક વસ્તુ છે ખાવા પીવાની, જે લેડી છે એ પોતે ફોન પર વાત કરે છે, અને જે મેન છે જે પર્સન છે એ એના હાથમાં કંઈક પેન અને પેપર છે એ કંઈક લખી રહ્યું છે. તો આવા જે પિક્ચર્સ છે એ તમને જનરલી પૂછાતા નથી, પણ જો પૂછાય તો તમે આરામથી 10-12 સેન્ટેન્સીસ આના પર લખી શકો છો. તમે આને આજે આપેલું છે તમને
नीचे डिस्क्रिप्शन ए पण एकदम ईजी रीते आपेलू छे, तो ए तमे वाँचो एटले तमने समझाई जशे। तो हवे आपणे नेक्स्ट पिक्चर छे एना तरफ जोईए। हवे जे 12th पिक्चर छे ए जोईए। हवे तमने देखाय छे तो आवा पिक्चर जे छे तमने जनरली पूछाता होय छे, गार्डन ना होय, कोई पार्क ना होय, रेलवे स्टेशन ना होय, आवा जे अमुक कोई रिवर बैंक ना होय, टेम्पल ना होय, तो आवा पिक्चर तमने पूछाता होय छे। तो आ पिक्चर तमने जो तो तमने खबर पड़शे के शेनू पिक्चर छे, पहेला ध्यानथी ऑब्जर्व करी लो। तो हवे आपणे स्टार्ट करिए। हियर इज अ पिक्चर ऑफ अ पब्लिक गार्डन। हवे आ जे पिक्चर छे शेनू छे, पब्लिक गार्डन मतलब एक बगीचानू पिक्चर छे। ऑन द राइट हैंड साइड वी कैन सी अ लिटिल बॉय एंड अ गर्ल। हवे जमणी तरफना ખૂણામાં આપણને એક નાનો એવો છોકરો અને નાની એવી છોકરી દેખાય છે। ધ બોય ઇઝ રનિંગ વેર એઝ ધ ગર્લ ઇઝ વોચિંગ સમથિંગ। જે છોકરો છે એ ભાગી રહ્યો છે, દોડી રહ્યો છે, અને જે બીજી છોકરી છે એ કંઈક જોઈ રહી છે। નિયર ધેમ એન ઓલ્ડ લેડી ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ। અને એ લોકોની બાજુમાં એક ઓલ્ડ લેડી મતલબ એક વૃદ્ધ મહિલા જે છે એ બેન્ચ ઉપર બેઠેલી આપણને દેખાય છે। તમે પાછળ ઝાડની નીચે જે બેન્ચ છે એના પર એક લેડી બેઠી છે, એમની વાત કરી છે। શી ઇઝ ફીડિંગ પપીઝ। હવે એ જે છે એ પપીઝ નાના નાના ગલુડિયા છે એને ખવડાવી રહી છે। દેર ઇઝ ઓલ્સો અ લાર્જ ટ્રી બિહાઇન્ડ હર। અને જે લેડી બેઠી છે બેન્ચ ઉપર એની પાછળ એક મોટું વૃક્ષ જે છે એ આપણને દેખાય છે। અ લિટલ ગર્લ ઇઝ હાઇડિંગ હર સેલ્ફ બિહાઇન્ડ ઇટ। અને એ જે ઝાડ છે એની પાછળ એક નાની એવી છોકરી છે એ પોતે ઝાડની પાછળ સંતાયેલી દેખાય છે। દાર ઇઝ અ ફાઉન્ટેન ટુ। ફાઉન્ટેન એટલે ફુવારો, જે આપણે ગાર્ડનમાં ફુવારો જોઈએ તો એને શું કહેવાય, ફાઉન્ટેન। દેર ઇઝ અ ફાઉન્ટેન ટુ, આવા ગાર્ડનમાં ફાઉન્ટેન પણ છે। આગળની સાઈડ તમે જુઓ, પેલું જે ટ્રી છે એની થોડી પાછળ, તો ત્યાં આગળ તમને એક ફાઉન્ટેન દેખાશે। અ બોય વિથ અ બોલ ઇઝ રનિંગ। પછી એક છોકરો પોતાના હાથમાં બોલ પકડીને ભાગી રહ્યો છે। અ ફેમિલી ઇઝ ઓલ્સો મૂવિંગ ઇન ધ ગાર્ડન। ધ લેડી ઇઝ પુશિંગ ધ પેરેમ્બ્યુલેટર। પેરેમ્બ્યુલેટર એટલે કે જે નાના બાળક હોય, સાવ નાનું એવું બાળક હોય તો એને બેસાડીને જેમાં લઈને આવવામાં આવે એને શું કહેવાય, પેરેમ્બ્યુલેટર। તો એ જે ફેમિલી છે એની સાથે એક પેરેમ્બ્યુલેટર પણ છે, એ લેડી છે પેરેમ્બ્યુલેટર લઈને આવી રહી છે। અ બોય ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ લિસનિંગ સમથિંગ। પછી લેફ્ટ હેન્ડ સાઈડ એક તમને બોય દેખાય છે, તમે બેન્ચ પર જોઈ શકો છો કે એક છોકરો બેઠો છે અને પોતે કંઈ સાંભળી રહ્યો છે, મતલબ એ ઇયરફોન્સ નાખીને કંઈક સાંભળતો હોય એવું આપણને દેખાય છે। અ લિટલ કિડ ઇઝ સિટિંગ નિયર હિમ ઇટિંગ આઈસક્રીમ। અને એની બાજુમાં જ એક નાનું એવું બાળક બેઠું છે અને એ નાનું બાળક જે છે એ બેઠું બેઠું આઈસક્રીમ ખાઈ રહ્યું છે। અ બોય ઇન ધ મિડલ ઇઝ હેવિંગ અ હાર્ટ શેપ બલૂન। અને વચ્ચે તમને એક નાનો એવો છોકરો દેખાય છે, જે આ જે લેફ્ટ સાઈડ બેન્ચ છે એની બાજુમાં તમને એક નાનો એવો છોકરો દેખાશે, તો એ છોકરાના હાથમાં હાર્ટ શેપનું બલૂન છે, બલૂન મતલબ ફુગો। વી કેન ઓલ્સો સી સમ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ સીન। તમને થોડા ફ્લાવર પ્લાન્ટ્સ પણ તમને આ જે સીન જે છે એમાં તમને દેખાય છે। પછી તમને અહીંયા ગેટ પણ આગળ દેખાય છે, તો એ પણ તમે મેન્શન કરી શકો છો। પછી હજી આમાં ઘણી બધી વસ્તુ એવી છે કે તમે અહીંયા પાછળ જે નાની એવી ગર્લ છે એની વાત જે છે એ આપણે મેન્શન અહીંયા નથી કરેલી, પછી જે પ્લાન્ટ્સ પાસ છે એક ગર્લ છે એની વાત નથી મેન્શન કરેલી, પછી પાછળની સાઈડ જુઓ તો એક બોય જે છે આપણને બેઠેલો દેખાય છે, તો આ બધી વાત આપણે મેન્શન કરેલી નથી, પણ જો તમે ઈચ્છો તો તમે એ પણ વસ્તુ મેન્શન કરી શકો છો। તો હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ, તો નેક્સ્ટ પિક્ચર છે, તો આવું પિક્ચર પણ તમને ઘણીવાર પૂછાઈ શકે છે। તો આ પિક્ચર જે છે એ કેનું છે, એ આપણા ઘરનું છે, અને ઘરમાં આપણે જે હોલ કહીએ, જે ડ્રોઈંગ રૂમ કહીએ એનું પિક્ચર છે। તો શું આપેલું છે, હિયર વી કેન સી અ પિક્ચર ઓફ અ ડ્રોઈંગ રૂમ। હવે આપણે આ પિક્ચર જે છે એ ડ્રોઈંગ રૂમનું હોય એવું માની લઈએ છીએ। ઓન બિસાઇડ હર ઇઝ ઓલ્સો રીડિંગ અ ન્યૂઝપેપર। હવે અહીંયા ન્યૂઝપેપર, બે પર્સન્સ જે છે, એક લેડી અને એક મેન, એ બંને ન્યૂઝપેપર્સ વાંચી રહ્યા છે। ઓન બિસાઇડ હર ઇઝ હી ઇઝ ઓલ્સો અ મેન। અહીંયા જે છે એમાં થોડી મિસ્ટેક તમને આપેલી છે આ સેન્ટેન્સમાં, તો એ તમે તમારી જાતે કરેક્ટ કરી શકો છો। અ બુક શેલ્ફ ઇઝ ઓલ્સો દેર બિહાઇન્ડ ધ સોફા. સોફા જે સોફા સેટ છે
એની પાછળ શું છે, બુકશેલ્ફ છે. બુકશેલ્ફ મતલબ કે જ્યાં આગળ બુક્સ રાખેલી છે એ આખું જે કબાટ, બુક્સનો કબાટ આપણે જે કહીએ, એ બુકશેલ્ફ પણ છે સોફા સેટની પાછળ. અ ટેપ રેકોર્ડર કેન બી સીન દેર. પછી આપણે, આપણને એક ટેપ રેકોર્ડર પણ આ જે બુકશેલ્ફ છે એના ઉપરની સાઈડ આપણે જોઈએ તો આપણને ત્યાં આગળ એક ટેપ રેકોર્ડર પણ આપણને દેખાય છે. ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ અ બોય ઇઝ વોચિંગ સમ ગેમ ઓન ટીવી. પછી ડાબી તરફ જોઈએ તો ત્યાં આગળ એક છોકરો જે છે એ અમુક ગેમ્સ જે છે એ ટીવીમાં જોઈ રહ્યો આપણને દેખાય છે. અ કેટ ઇઝ સિટિંગ નિયર હર. એ બોયની બાજુમાં એક નાની એવી બિલાડી પણ બેઠી છે. અનધર કેટ ઇઝ સ્લીપિંગ નિયર ધ સોફા. પછી બીજી બિલાડી જે છે એ સોફાની બાજુમાં સૂતી હોય એવું દેખાય છે. અ ડોગ ઇઝ ઓલ્સો સીન હેવિંગ સમથિંગ ઇન ઇટ્સ માઉથ ઇન ધ મિડલ. અને જે બંને સાઈડ જે સોફા છે એની વચ્ચે એક આપણને કૂતરું પણ દેખાય છે અને કૂતરાના મોઢામાં કંઈક વસ્તુ હોય એવું પણ આપણને આપણે જોઈ શકીએ છીએ. અ ગર્લ ઇઝ એન્જોયિંગ મ્યુઝિક. પછી ત્યાં આગળ જે ગર્લ જે છે સામેની સાઈડના સોફા પર, તો એ મ્યુઝિક એન્જોય કરતી, મતલબ એ મ્યુઝિક સાંભળતી આપણને દેખાય છે. શી ઇઝ સિટિંગ લર્નિંગ ટુ ધ વોલ. અને એ જે ગર્લ જે છે એ વોલ ઉપર, મતલબ એ દિવાલ પર ટેકો લગાડીને બેઠી હોય એવું જોઈ શકીએ છીએ. ઓલ સીન વેરી બિઝી. બધા પોતપોતાના કામમાં બિઝી છે. કે પેલા મેન અને લેડી જે છે એ પોતે ન્યૂઝપેપર વાંચે છે, પછી પેલો જે બોય છે એ ટીવી જુએ છે, અને જે ગર્લ છે એ મ્યુઝિક સાંભળે છે. એટલે બધા પોતપોતાના કામમાં બિઝી છે એવું આપણે કહી શકીએ. હવે આપણે આ 14th પિક્ચર જોઈએ તો 14th પિક્ચરમાં આપણને દેખાશે કે આ પિક્ચરમાં નાના નાના છોકરાઓ જે છે એ આપણને વધારે દેખાય છે, અને એક લેડી જે છે એ એક નાના એવા છોકરા સાથે વાત કરતી હોય એવું આપણને દેખાય છે. નાના નાના ટેબલ્સ અરેન્જ કરેલા છે અને ટેબલ્સ પર, અલગ અલગ ટેબલ્સ પર અલગ અલગ છોકરાઓ જે છે એ બેઠા છે. તો આપણે આ એવું અઝ્યુમ કરી શકીએ કે આ જે પિક્ચર જે છે એ કોઈક નર્સરી હોય, કોઈક પ્રી સ્કૂલ હોય, એ પ્રી સ્કૂલનો કોઈ ક્લાસનું પિક્ચર છે. તો આપણે પ્રી સ્કૂલ હોય એને શું કહીએ, કિન્ડર ગાર્ડન. મતલબ કે નાના નાના છોકરાઓને જે આગળ ભણાવવામાં આવતું હોય, મતલબ નર્સરીના સ્ટુડન્ટ્સ હોય તો એવા સ્ટુડન્ટ્સને જ્યાં ભણાવવામાં આવતું હોય તેને આપણે શું કહીએ, કિન્ડર ગાર્ડન કહીએ. તો હવે આપણે જોઈએ ડિસ્ક્રિપ્શન. ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ કિન્ડર ગાર્ડન. આ પિક્ચર જે છે એ કિન્ડર ગાર્ડનનું છે. ઇટ લુક્સ નાઇસ એન્ડ ટાઈડી. અને આ જે પિક્ચર જે છે આ એકદમ આખું એકદમ સરસ દેખાય છે, અને ટાઈડી, ટાઈડી મતલબ એકદમ ચોખ્ખું પિક્ચર જે છે આપણને વ્યૂ થાય છે. અ લેડી ઓન ધ રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ટેલિંગ સમથિંગ ટુ અ લિટલ બોય. જમણી તરફ ખૂણામાં જે તમને એક લેડી દેખાય છે ને કે નાના એવા છોકરાને કંઈક કહી રહી છે એવું આપણને દેખાય છે. ધ કિડ્સ નિયર ધ લેડી આર રીડિંગ, પ્લેઇંગ એન્ડ એન્જોઈંગ ગુડ ટાઈમ. હવે આ જે નાના નાના છોકરાઓ છે, નાના નાના કિડ્સ છે, નાના નાના બાળકો છે, એ એ લેડી સાથે વાત, રીડિંગ કરે છે, રમે છે, અને એનો જે સમય જે છે એ ખૂબ સારી રીતે એન્જોય કરે છે. અ શેલ્ફ ઓન ધ ટોપ ઓફ ધ પિક્ચર ઇઝ સીન વિથ બુક્સ એન્ડ ટોયસ. પછી આ પિક્ચરમાં જે પાછળની સાઈડ તમને એક શેલ્ફ દેખાશે, તો એ શેલ્ફમાં બુક્સ છે અને અમુક રમકડા પણ દેખાય છે. દેર આર ટુ રાઉન્ડ ટેબલ્સ ઇન ધ મિડલ ઓફ ધ રૂમ. બે સર્કલ ટેબલ્સ, આ રૂમ જે છે એની વચ્ચે બે સર્કલ ટેબલ્સ જે છે એ આપણને દેખાય છે. દેર આર ટુ રાઉન્ડ ટેબલ્સ ઇન ધ મિડલ ઓફ ધ રૂમ. There are some pictures on the walls. દિવાલ ઉપર અમુક પિક્ચર્સ પણ આપણને દેખાય છે. There is a notice board on the wall. દિવાલ ઉપર એક નોટિસ બોર્ડ છે. કંઈ પણ ઇન્સ્ટ્રક્શન લખતી હોય તો ક્યાં લખી આપણે, નોટિસ બોર્ડ ઉપર. તો એવું એક દિવાલ પર નોટિસ બોર્ડ પણ લગાડેલું છે. અંડર ઇટ દેર ઇઝ અ સ્ટેન્ડ ફોર ક્લોથ્સ. એની નીચે આપણે જોઈએ, તમે પિક્ચરમાં જુઓ તો તમને દેખાશે, તો ક્લોથ્સ માટેનું સ્ટેન્ડ પણ છે. સમ ટેડી બેર્સ આર ઓલ્સો ઇન ધ રૂમ. નાના નાના રમકડા હોય તો સોફ્ટ ટોયસ પણ ઓબ્વિયસલી હોવાના, તો તમને ટેડી બેર્સ પણ એ રૂમમાં દેખાય છે. ડસ્ટ બિન કેન બી સીન નિયર ધ ડોર. અને દરવાજા પાસે એક ડસ્ટબિન પણ તમને જોવા મળે છે. તો હવે નેક્સ્ટ પિક્ચર જે છે એ તમે ઓબ્ઝર્વ કરો. હવે આ જે પિક્ચર જે છે એ તમને કોઈ ઇન્વેસ્ટિગેશન રૂમનું પિક્ચર હોય, મતલબ આપણે, તમે કદાચ CID જોતા હોવ તો તમને ખબર હશે કે કોઈ આપણે થીફ હોય, કોઈ ચોર હોય, એની ઓળખ, કોઈ એકાદ વ્યક્તિ એનું ફેસ જોયેલું હોય અને
એ ફેઝને ડિસ્ક્રાઇબ કરીને પેઇન્ટર પાસે પિક્ચર ડ્રો કરાવવામાં આવે અને પછી પર્સનને રેકગ્નાઇઝ કરવામાં આવે અને ફાઇન્ડ કરવામાં આવે, તો એવું જ આ પિક્ચર આપણને દેખાઈ રહ્યું છે. તો આવા પિક્ચર જનરલી તમને પૂછાતા નથી, પણ તમે એકવાર વાંચી લેજો, કદાચ તમને જો પૂછાણા હોય તો તમે એક્ઝામમાં તમારી રીતે એને લખી શકો. હવે જે છે આપણે 16th પિક્ચર જોવાનું છે. તો 16th પિક્ચર જે છે, આ પિક્ચર છે એક ગેમ કોર્ટનું, મતલબ એક પ્લેસ એવી છે કે જ્યાં આગળ તમને બધા છોકરાઓ ગેમ રમતા હોય એવું દેખાય છે. તો હવે આપણે જોઈએ ડિસ્ક્રિપ્શન. તો પહેલાં તમે ઓબ્ઝર્વ કરી લો કે બધા પ્લેયર્સ જે છે એ બોલથી ગેમ રમી રહ્યા છે, પાછળ ઓડિયન્સ બેઠી છે, એની પાછળ એક ટ્રી છે, પછી અહીંયા બાસ્કેટબોલ જે છે એનું પેલું સ્ટેન્ડ લગાડેલું છે, અને એક છોકરો છે એના હાથમાં બોલ છે. નીચે જે બેન્ચ છે એના પર, એ બેન્ચ પર પણ અમુક પ્લેયર્સ જે છે એ બેઠા છે. તો હવે આપણે ડિસ્ક્રિપ્શન જે છે એ આપણે જોઈએ. હિયર વી કેન સી અ પિક્ચર ઓફ અ હેન્ડબોલ કોર્ટ. હવે આ જે પિક્ચર જે છે એ શેનું છે? હેન્ડબોલ કોર્ટનું. હેન્ડબોલ કરીને જે ગેમ આવે એ ગેમ ની કોર્ટનું આખું પિક્ચર છે. અ મેચ ઇઝ ગોઈંગ ઓન. હવે આપણે આપણને દેખાય છે કે ત્યાં આગળ બે ટીમ્સ છે અને બંને ટીમ્સ જે છે એ ગેમ રમી રહી છે. અ ગર્લ ઇન ધ મિડલ ઇઝ હેવિંગ અ બોલ. હવે આ જે ગર્લ છે છે તમને એની પોની દેખાશે એટલે આપણને ખબર પડશે કે એક ગર્લ છે. એક ગર્લના હાથમાં બોલ એને હાથમાં ઉપર પકડેલો એવું આપણને દેખાય છે. શી ઇઝ ટ્રાઇંગ ટુ ડૂ અ ગોલ. અને એ ગર્લ જે છે પોતે ગોલ કરવા જઈ રહી છે એવું આપણને દેખાય છે. ધ બોય ઇઝ ટ્રાઇંગ ટુ ગ્રેબ ધ બોલ ફ્રોમ હર. અને એક બોય જે છે, એક છોકરો જે છે એ એના હાથમાંથી બોલ જે છે એ ખેંચવા જઈ રહ્યો છે એવું આપણે જોઈ શકીએ છીએ. ધ બોય અંડર ધ બાસ્કેટ લુક્ડ ક્યુરિયસ. અને એક છોકરો જે છે એ બાસ્કેટબોલનું જે બાસ્કેટ છે એની નીચે ઊભેલો દેખાય છે અને એકદમ ક્યુરિયસ હોય છે, એકદમ આતુરતાથી એ જોઈ રહ્યો હોય છે. ધ સ્પેક્ટેટર્સ આર ચીયરિંગ. જે સ્પેક્ટેટર્સ છે એ બધા ચીયર કરે છે, મતલબ જે જે ટીમને સપોર્ટ કરતું હોય તો એ ટીમના ગોલ થાય તો એની માટે એ લોકો એને પ્રોત્સાહન આપે છે. મતલબ સ્પેક્ટેટર્સ મતલબ જે ઓડિયન્સીસ છે, જે વ્યુઅર્સ છે, તો એ બધા વ્યુઅર્સ જે છે એ ચીયર કરે છે. જેને જે ટીમને સપોર્ટ કરતા હોય તો એ ટીમના પ્લેયર્સને એ ચીયર કરે છે, પ્રોત્સાહન આપે છે. દેર આર સમ મેન. અમુક એમ એ જે ઓડિયન્સ છે, જે સ્પેક્ટેટર્સ બેઠા છે એમાંથી અમુક મેન છે, અમુક વુમેન છે, મતલબ અમુક જેન્ટ્સ છે, અમુક લેડીઝ છે અને અમુક નાના નાના બાળકો પણ છે. ધ એક્સ્ટ્રા પ્લેયર્સ આર સેટિંગ ઓન ધ બેન્ચ. જે નીચે જે તમને બેન્ચ દેખાય છે એ બેન્ચ ઉપર એક્સ્ટ્રા પ્લેયર્સ જે છે એ લોકોને બેસાડવામાં આવેલા છે. દે આર ઓલ્સો ઈગર. અને જે બધા પ્લેયર્સ જે છે, એક્સ્ટ્રા પ્લેયર્સ, એ પણ એકદમ ઈગરલી ગેમ જે છે એ વ્યૂ કરે છે, મતલબ જોવે છે. દેર ઇઝ અ બિગ ટ્રી બિહાઇન્ડ ધ કોર્ટ. ઈ જે કોર્ટ છે એની પાછળ એક મોટું એવું ઝાડ પણ છે. ઇટ સીમ્સ દેટ ઇટ ઇઝ સ્નોઈંગ. અને એ ઝાડને આપણને જોઈને એવું લાગે છે કે બહાર જે છે એ બરફ વર્ષા થઈ રહ્યો, મતલબ સ્નોફોલ થતો હોય એવું લાગે છે. ધ મેચ સીમ્સ એક્સાઇટિંગ. અને આ જે મેચ જે છે એકદમ એક્સાઇટિંગ હોય એવું આપણને દેખાય છે. તો આવી જ રીતે તમારે બધા જ પિક્ચર જે છે તમને જે પણ વસ્તુ દેખાય તમારે ખાલી રાઇટ ડાઉન કરવાની હોય છે, એટલે આ સાવ જ ઇઝી વસ્તુ છે. અને આ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમે સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકો છો. હવે નેક્સ્ટ પિક્ચર આપેલું છે એ છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. હવે આ જે પિક્ચર જે છે એ એક એમાં આમાં પણ તમને પહેલાં પિક્ચરની જેમ નાના નાના બાળકો વધારે દેખાય છે અને બાળકો બધા જ પોતે રમી રહ્યા હોય એવું પણ આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે પિક્ચર જે છે એ આપણે ડિસ્ક્રાઇબ કરીએ. ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ પ્લેરૂમ. આ જે પિક્ચર છે એ પ્લેરૂમનું છે. વી કેન સી હિયર મેની ગેમ્સ એન્ડ રાઇડ્સ. આ પિક્ચરમાં આપણને ઘણી બધી ગેમ્સ અને ઘણી બધી રાઇડ્સ જે નાના બાળકો માટે હોય એ આપણે જોઈ શકીએ છીએ. ઓન ધ રાઇટ હેન્ડ સાઈડ 3 ચિલ્ડ્રન આર પ્લેઈંગ સમથિંગ. જમણી તરફ આપણે જોઈએ, જમણી તરફનો ખૂણો જે છે ત્યાં આગળ જોઈએ તો 3 છોકરાઓ કંઈક રમી રહ્યા હોય એવું દેખાય છે. અ લિટલ ગર્લ ઇઝ ટ્રાઇંગ ટુ ક્લાઇમ્બ ધ ટેબલ નિયર ધ બોય. પછી એની આગળ જોઈએ તો એક લિટલ ગર્લ, નાની એવી છોકરી છે, એ ટેબલ પર ચડવાની ટ્રાય કરી રહી છે અને એની બાજુમાં એક છોકરો પણ ઊભો છે. શી ઇઝ ક્વાઇટ યંગ. એ છોકરી છે બહુ આ બીજા છોકરાની કમ્પેરિઝનમાં થોડી વધારે નાની હોય એવું લાગે છે. સમ ચિલ્ડ્રન આર એન્જોઈંગ રિંગ્સ. અમુક બાળકો જે છે એ રિંગ્સથી રિંગ્સ જે રમવાની આવે તો એનાથી એન્જોય કરતા દેખાય છે. સમ આર પુલિંગ રોક્સ. અમુક જે છે એ દોરડા ખેંચે છે. અ બોય એન્ડ અ ગર્લ આર ક્લાઇમ્બિંગ ધ લેડર.
પછી એક છોકરો અને એક છોકરી જે છે એ લેડર ક્લાઇમ્બ કરે છે, મતલબ કે જે પેલી સીડી હોય એ ચડે છે. સમ આર પુલિંગ રોપ્સ, અ બોય એન્ડ અ ગર્લ આર ક્લાઇમ્બિંગ ધ લેડર, ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ કોર્નર. પછી એક ટીચર જે છે એ કોર્નર પર ઊભા હોય એવું દેખાય છે. શી ઇઝ કીપિંગ આઈ ઓન ધ ચિલ્ડ્રન, અને જે ટીચર જે છે ઊભા ઊભા બધા છોકરા ઉપર પોતાની નજર રાખે છે. સમ બોયઝ આર સ્લાઇડિંગ, અમુક છોકરાઓ જે છે એ સ્લાઇડ કરે છે, મતલબ એ લોકો લસરપટ્ટી જે આપણે કહીએ એને શું કહેવાય ઇંગ્લિશમાં, સ્લાઇડ. તો અમુક છોકરા સ્લાઇડ કરી રહ્યા દેખાય છે. સમ આર પ્લેઇંગ વિથ ધ બોલ, અમુક છોકરાઓ જે છે એ બોલથી રમી રહ્યા છે. ધ બોલ્સ આર ઇન ધ બોક્સ, અને એ બધા બોલ્સ જે છે એ બોક્સની અંદર છે. સમ બોયઝ આર સિટિંગ ઇન ધ બેન્ચ વોચિંગ ઓલ પ્લે, અને અમુક છોકરાઓ જે છે જેને રમવાની ઈચ્છા નથી એ બધા પોતે બેન્ચ પર બેસે છે અને બીજા છોકરાઓ જે રમતા હોય એ લોકોને જોવે છે. તો હવે આપણે નેક્સ્ટ પિક્ચર ડિસ્ક્રિપ્શન જોઈએ. તો આ પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ એક લાઈવ રૂમનું હોય એ આપણે જોઈ શકીએ છીએ. લાઈવ રૂમ મતલબ કે આપણે જેને હોલ કહીએ, જે આગળ આપણે ટીવી હોય, કર્ટેન્સ હોય, સોફા સેટ હોય, તો એને શું કહેવાય, લાઈવ રૂમ અથવા તો ડ્રોઈંગ રૂમ અથવા તો હોલ. તો આ જે પિક્ચર જે છે એ પણ આપણને આવું પણ એક પિક્ચર આપણે પહેલાં ડિસ્ક્રાઇબ કરેલું અને આ એવું છે, પણ આ પિક્ચર જે છે એ થોડું ડિફરન્ટ છે. તો આ પિક્ચર તમે તમારી જાતે સમજી લેજો. પેલું જે આપણે કર્યું હતું એની જેવું જ આ પિક્ચર છે. કદાચ જો તમને ન સમજાય તો તમે કોલ કરીને મને પૂછી લેજો. અને જે લાસ્ટ પિક્ચર છે, 19th પિક્ચર, આવા પિક્ચર્સ જનરલી તમને પૂછાતા હોય છે. તો આ પિક્ચર જે છે આપણે એક્સપ્લેન કરીએ, પહેલાં તમે જોઈ લો. તો આ પિક્ચરમાં તમને ક્લાઉડ્સ દેખાય છે, વોટર દેખાય છે, પછી ગર્લ બોય દેખાય છે, પાછળ આખો એક ગ્રુપ દેખાય છે, પછી પાણીની અંદર જોઈએ તો એક ફાધર એના પોતાના ચાઇલ્ડને લઈને પાણીમાં ઊભા હોય એવું દેખાય છે, એની પાછળ એક બોટ દેખાય છે, અને આગળ જે ગર્લ બોય છે એ કેસ્ટલ બનાવતા આપણે જોઈ શકીએ છીએ. તો આના પરથી આપણને ખબર પડે કે આ પિક્ચર જે છે એ કોઈ દરિયા કિનારાનું પિક્ચર છે, મતલબ કોઈ બીચનું પિક્ચર છે. તો હવે આપણે જોઈએ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ સી શોર. હવે આ જે પિક્ચર છે એ સી શોરનું પિક્ચર છે, મતલબ એક દરિયા કિનારાનું પિક્ચર છે. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ શોર, અમુક છોકરાઓ છે, અમુક બાળકો જે છે એ સી શોર મતલબ દરિયા કિનારે રમી રહ્યા છે. અ બોય ઇઝ સિટિંગ ઓન હિઝ નીઝ, પછી અહીંયા જે છોકરો છે એ પોતે પોતાના ગોઠણ પર બેસેલો દેખાય છે. હિઝ મેકિંગ સેન્ડ કેસ્ટલ, અને આ જે છોકરો જે છે એ રેતીમાંથી ઇમારત બનાવતો આપણને દેખાય છે. હી હેઝ અ ટ્રાવેલ ઇન વન હેન્ડ, એના હાથમાં એક ટ્રાવેલ છે, મતલબ જે પેલું આપણે સેન્ડ ટોયઝમાં આવે તો એ વસ્તુ છે કે પોતે એનાથી કેસ્ટલ જે છે આખું બનાવે છે. અ ગર્લ ઇઝ હેલ્પિંગ હિમ, પેલી જે ગર્લ છે એ હાથમાં બકેટ લઈને પાણી લઈને પેલો બોય જે કેસ્ટલ બનાવે છે એને મદદ કરે છે. શી હેઝ અ બકેટ ઇન હર હેન્ડ, બકેટ મતલબ કે એના હાથમાં ડોલ છે અને ડોલમાં એ પાણી ભરીને પેલાને હેલ્પ કરે છે. તો શી હેઝ અ બકેટ ઇન હર હેન્ડ, પેલી ગર્લના હાથમાં એક બકેટ છે. અ ગર્લ ઇઝ હેલ્પિંગ હિમ, શી હેઝ અ બકેટ ઇન હર હેન્ડ, શી ઇઝ ફેચિંગ વોટર ફ્રોમ ધ સી, અને જે ગર્લ જે છે એ દરિયામાંથી પાણી લઈને પોતે પાણી દરિયામાંથી બહાર કાઢે છે. ટુ ગર્લ્સ એન્ડ અ બોય આર પ્લેઇંગ વોલીબોલ, ત્યાં પાછળ આપણે જે ત્રણ બે છોકરાઓ અને એક છોકરી એ લોકો વોલીબોલ રમી રહી આપણને દેખાય છે. અ બોટ ઇઝ સેલિંગ ઇન ધ સી, એક બોટ જે છે એ દરિયામાં પોતે વહેતી હોય એ પણ આપણે જોઈ શકીએ છીએ. ધ ફાધર એન્ડ ધ સન આર વોકિંગ ઇન ધ સી વોટર, એક નાનો એવો છોકરો અને એને પોતાના પપ્પા સાથે પાણીની અંદર ચાલી રહ્યો છે અથવા ઊભો છે, તમે કાંઈ પણ તમારી રીતે લખી શકો. ધ ફાધર એન્ડ ધ સન ઇઝ વોકિંગ ઇન ધ સી વોટર, દેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, અને આકાશમાં વાદળો પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ પિક્ચર જે છે આવા જનરલી પિક્ચર્સ જે છે એ પૂછાતા હોય છે. તો આવા પિક્ચર્સ તમારે બે ત્રણ વાર તમે વાંચી લ્યો અને એક બે વાર લખી લ્યો તો તમને યાદ રહી જશે. હવે જે મેં તમને એક્સપ્લેન નથી કર્યું એ તમે તમારી જાતે પ્રિપેર કરવાનું છે. જો એમાંથી કંઈ ડાઉટ હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો. અને તમારું હોમવર્ક છે કે આજે મેં જેટલા પણ પિક્ચર્સ એક્સપ્લેન કર્યા, પિક્ચર નંબર 10 લઈને પિક્ચર નંબર 9 સુધી, તો એ બધા જ પિક્ચર્સમાંથી ડિફિકલ્ટ વર્ડ્સ તમારે ફાઇન્ડ કરીને રફ બુકમાં 2-2 times લખવાના છે. એ તમારું હોમવર્ક છે અને એ તમારે કમ્પલસરી કરવાનું છે. હવે નેક્સ્ટ પિક્ચર્સ જે અમુક બાકી છે હું નેક્સ્ટ લેક્ચરમાં તમને એક્સપ્લેન કરી દઈશ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.